હેલો વિદ્યાર્થી મિત્રો, હું દીપક ઉરેડા પરિશ્રમ સ્કૂલ વતી વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 1 સૂચક આંક, જેમાં આપણે છેલ્લે એક અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત એની ગણતરીઓ છે એ કરેલી હતી અને જેના ઉદાહરણ છે તમને હોમવર્કમાં આપેલા હતા, ત્યાં સુધીનું તમારે થઈ ગયું હશે. આજે આપણે 1.3નો ત્રીજો દાખલો, કારણ કે બીજો તમને હોમવર્કમાં આપેલો હતો, ત્રીજો જે દાખલો છે 1.3નો ત્રીજો, હું એની રકમ વાંચું છું. કોઈ એક શહેરમાં જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડનો વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ છે. વર્ષ 2011ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધાર અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચક આપ. જો વિદ્યાર્થી મિત્રો, ખાલી એક જ વસ્તુની કિંમત આપેલી હોત ને આપણે, તો આપને ખબર છે કે આપણે અચલ આધારને પરંપરિત આધાર રીતે ગણતરી કરી શકત. આપણે આમાં ત્રણ વસ્તુઓ આપી છે અને ત્રણેયનો સામાન્ય સૂચકાંક છે એ ગણવાનો કીધો છે. અચલ આધાર અને પરંપરિત આધારે તો સૂચકાંક ગણશું, પણ ત્રણેય વસ્તુનો સામાન્ય સૂચકાંક પણ ગણવાનો છે. વસ્તુ અને વર્ષ એ રીતે આપેલું છે 11, 12, 13, 14, 15 વસ્તુ આપેલી છે, ઘઉં, ચોખા અને ખાંડ. જે રીતે રકમ આપેલી હતી મેં, જો બધી રકમ છે અહીંયા તમને લખી આપી છે. હવે પહેલાં આપણે અચલ આધારની રીતે ગણતરી કરી છે ને, અચલ આધારની રીત. તમને ખબર છે વિદ્યાર્થીઓ, અચલ આધારની રીતનું સૂત્ર શું છે? તો કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ. પણ વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્ષનો ભાવ, હાલો 2011ની આપણે વાત કરી, તો ચાલુ વર્ષનો ભાવમાં કાંઈ ફેરફાર થવાનો એ જ છે, અગાઉના વર્ષનો ભાવ આપણી પાસે છે નહીં. તો તમને ખબર છે એમાં કાંઈ રકમ મૂકવાની હોતી નથી. શું થાય? સૂચકાંક કેટલો થશે? 100 થશે. શું જવાબ આવશે? 100. આમાંય જવાબ શું આવશે? 100, કારણ કે ચાલુ વર્ષ જે છે એ જ આપણું આધાર વર્ષ છે. તો આધાર વર્ષ આપણે 2011 છે, તો આમાંય 30 ના છેદમાં 30 એને ગુણ્યા 100, કારણ કે આપણું ચાલુ વર્ષ એ જ છે જે આપણું આધાર વર્ષ છે, એટલે બધાનો સૂચકાંક કેટલો થશે? 100 થશે. હવે 2012ની વાત કરીએ આપણે, કેટલા વર્ષની? 2012. તો ચાલુ વર્ષનો સૂચકાંક એટલે 18.50 ના છેદમાં આધાર વર્ષ. આધાર વર્ષ આપણે કયો લીધો છે? 2011. તો 2011માં શું ભાવ હતો? 18, એને ગુણ્યા 100. તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 18.50 ના છેદમાં 18 ગુણ્યા 100 એટલે 102.78. આમાંય ચાલુ વર્ષનો ભાવ 18.90, છેદમાં આધાર વર્ષનો ભાવ 18, કારણ કે આપણે આધાર વર્ષ 2011 કીધું છે, એટલે બધાના છેદમાં કેટલા આવશે? 18 જ આવશે. પહેલાં એ જ કરી નાખું છું, બધાના છેદમાં 18 મૂકી દો, દર વખતે આપણે પ્રશ્ન ન થાય. ચાલો 18.90 ગુણ્યા 100 ભાગ્યા 18 એટલે એને ગુણ્યા 100 કરશો એટલે 105 આવશે. કેટલા આવશે? 105. હવે 2014માં 19 ના છેદમાં 18 ગુણ્યા 100 એટલે એનો જવાબ શું આવશે? 105.56. 18.90 છેદમાં 18 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 108.33. ચાલો આપણે ઘઉંનું પૂરું થઈ ગયું, હવે આપણે વાત કરી ચોખાની. ચોખાનો ચાલુ વર્ષનો ભાવ 2012માં 36, આધાર વર્ષ 2011નો ભાવ છે 30. બધાના છેદમાં આપણે આધાર વર્ષનો ભાવ છે એ મૂકી દઈએ, 30 30. આ સૂચકાંકની ગણતરી કરવી એટલે ગુણ્યા 100, કારણ કે આપણે ટકાવારીમાં દર્શાવી છીએ, એને ગુણ્યા 100, એને ગુણ્યા 100. એ સૂત્રમાં જ હું લખી દઉં છું, એને ગુણ્યા 100. હવે 36 ના છેદમાં 30 ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે તમારે 120. 38 ના છેદમાં 30 કરશો એટલે એનો જવાબ આવશે 126.67. 38 ના છેદમાં 30 ગુણ્યા 100 કરશો એટલે 126.67. 66 66 66 આવતું છે, પણ આપણે ખબર છે પોઈન્ટ પછી બે આંકડા લખી છે. 39 ના છેદમાં 30, એને ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 130. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ આધાર વર્ષની ગણતરી કરતા હોય એ અચલ આધારવાળો રીત, તો એમને ખબર છે કે 2000 જે વર્ષ આપણે આધાર તરીકે લઈએ છીએ એનો જ ભાવ આપણે બધાના છેદમાં મૂકવાનો હોય. હવે ખાંડની વાત કરી
તો ચાલુ વર્ષ તો 31, 32, 33, 34 અને 36 આ બધાના છેદમાં કેટલા મૂકશો? તો કે 2011નો જે ભાવ છે એ કેટલા રૂપિયા? 30, 30, 30, 30 એ બધાને ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100. ચાલો 31ના છેદમાં 30 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 103.33. 32ના છેદમાં 30 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે તમારે 106.66 હશે. 34ના છેદમાં 30 એને ગુણ્યા 100 એટલે 113.33. અને 36ના છેદમાં 30 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 120. જો વિદ્યાર્થી મિત્રો, અચલ આધારનું ખાલી ગણતરી કરવાની કીધી હોત ને તો અચલ આધારની રીતનો દાખલો પૂરો થઈ ગયો. પણ આપણે એ કીધું છે સામાન્ય ભાવનો સૂચકાંક ગણો. ભાવનો સામાન્ય સૂચકાંક, હવે ભાવનો જ્યારે સામાન્ય સૂચકાંક ગણવો હોય અમારે, ત્યારે જે વર્ષનો તમામ વસ્તુનો જે સૂચકાંક આવ્યો છે એનો સરવાળો કરો. શું કરો? એનો સરવાળો. આ બધાનો સરવાળો તો 100, 100 અને 100 એટલે 300 જ આવશે. આનો સરવાળો 102 + 120 + 103.33 એટલે એનો જવાબ તમારે આવશે 326.11. બધાનો શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો 105 + 126 + 106.67 એટલે એનો જવાબ આવશે 338.34. 2014માં 105.56, 126.67, 113.33 એટલે જવાબ આવશે 345.56. એના પછી તો કે 108.33, 130 અને 120 એટલે એનો જવાબ આવશે 358.33. હવે શું કરવાનું? જ્યારે ભાવનો સામાન્ય સૂચકાંક કહે ને ત્યારે તમારે એ જે સરવાળો આવ્યો હોય ને એના છેદમાં વસ્તુઓ કેટલી છે? 1, 2 અને 3. એનો મતલબ એવો થાય કે તમારે સરેરાશ ગોતવાની. શું ગોતવાની છે? સરેરાશ. સામાન્ય ભાવનો સૂચકાંક એ જેટલી વસ્તુઓની કિંમત આપેલી છે એનો સરેરાશ ગોતવાની. શું ગોતવાની છે? સરેરાશ. તો 300 એના છેદમાં કેટલા કરશો? 3. શું જવાબ આવશે? 100. 326.11 એના છેદમાં 3 એટલે શું જવાબ આવશે તમારે? 108.70. અને 338.34 એના છેદમાં 3 એટલે તમારે શું જવાબ આવશે? 112.78. પછી 345.56 એને ભાગ્યા 3 એટલે તમારે જવાબ આવશે 115.19. અને 358.33 એને ભાગ્યા 3 એટલે જવાબ આવશે તમારે 119.44. આ શેની વાત કરી? ભાવનો સામાન્ય સૂચકાંક. એવી જ રીતે આપણે પરંપરિત આધારિતે પણ એની ગણતરી કરવાની છે. કયા આધારે? આ અચલ આધારે ગણતરી કરી. હવે કયા આધારે? પરંપરિત. પહેલાં તો આપણે પરંપરિત આધારે, તમને ખબર છે કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ, ચાલુ વર્ષના છેદમાં અગાઉનું વર્ષ એને ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, 2011માં તો અગાઉનું વર્ષ કંઈ હશે જ નહીં એટલે એનો સૂચકાંક શું આવશે? 100. કારણ કે સૂચકાંક શું આવશે? અગાઉનો વર્ષ ન હોય એટલે સૂચકાંક શું મૂકી દેવાનો છે આપણે વિદ્યાર્થી મિત્રો? 100. એટલે એ બધાનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 100. કારણ કે આપણી પાસે અગાઉનું વર્ષ છે નહીં. હવે 2012 તો 18.50ના છેદમાં 18 એને ગુણ્યા 100. 18.90ના છેદમાં 18.50 ગુણ્યા 100. તો હવે કેમ બદલી ગયું? અહીંયા તો બધાના છેદમાં 18 18 18 મૂક્યા હતા. હવે તો પહેલામાં 18 મૂક્યા, બીજામાં 18.50 મૂક્યા, હવે ત્રીજામાં 18.90 મૂકીશ એને ગુણ્યા 100. આમાં હું 19 મૂકીશ એને ગુણ્યા 100. આવું કેમ કર્યું? તો કે આ જે રીત છે એ પરંપરિત આધારની રીત છે. કઈ રીત છે? પરંપરિત આધારિતમાં આ ચાલુ વર્ષ, આ અગાઉનું વર્ષ, તો અગાઉનું વર્ષ છેદમાં મૂકી દેવાનું. આ ચાલુ વર્ષ, આ અગાઉનું વર્ષ છેદમાં, આ ચાલુ વર્ષ, આ અગાઉનું વર્ષ એ છેદમાં. તમને ખબર જ છે આપણે આગળ દાખલા એના ગણેલા જ છે. ચાલો 18.50ના છેદમાં 18 ગુણ્યા 100 એટલે 102.78
18.90 / 18.50 ગુણ્યા 100 એટલે 102.16, 19/18.90 ગુણ્યા 100 એટલે 100.53, 19.90/19 ગુણ્યા 100 એટલે 102.63. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઘઉંનું પૂરું થયું. હવે ચોખાની વાત કરીએ. ચોખામાં પહેલા વર્ષે તો 100 જ મૂકી દેવાના છે. હવે આ ચાલુ વર્ષના છેદમાં અગાઉનું વર્ષ એટલે 30, એને ગુણ્યા 100. આ ચાલુ વર્ષ અગાઉનું વર્ષ એટલે 36 રૂપિયા ભાવ, એને ગુણ્યા 100. આ 38 ચાલુ વર્ષના ભાવ, આ 38 અગાઉના વર્ષનો ભાવ, છેદમાં 38 ગુણ્યા 100. આ 39 ના છેદમાં અગાઉના વર્ષનો ભાવ 38, એને ગુણ્યા 100. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેમ બધાના છેદમાં 30 30 30 30 30 જ આવ્યું? આમાં જો 30 36 38 38, કારણ કે આમાં અગાઉનો વર્ષ, આ વર્ષની ગણતરી કરી તો અગાઉના વર્ષમાં 30 આવે, આ વર્ષની ગણતરી કરી તો અગાઉના વર્ષમાં 36 છેદમાં આવે, આ વર્ષની ગણતરી કરી તો અગાઉના વર્ષમાં 38, એટલે 38 જ આવ્યો. 39ના છેદમાં અગાઉ એટલે 38. ચાલો હવેની ગણતરી કરી. 36ના છેદમાં 30ને ગુણ્યા 100 એટલે 120. 38ના છેદમાં 36 ગુણ્યા 100 એટલે 105.56. 38ના છેદમાં 38 ગુણ્યા 100 એટલે તો તમને ખબર છે 100 જ આવશે. 39ના છેદમાં 38 ગુણ્યા 100 એટલે 102.63. ચાલો આપણે વાત કરી હવે ચોખાની. હવે ખાંડની વાત કરી તો 2011 તો 100 જ મૂકી દઈશું, કાંઈક અગાઉનું વર્ષ ન હોય. હવે 31ના છેદમાં અગાઉના વર્ષનો ભાવ એટલે 30, એને ગુણ્યા 100. 32ના છેદમાં અગાઉના વર્ષનો ભાવ એટલે 31, એને ગુણ્યા 100. 34 ચાલુ વર્ષનો ભાવ, અગાઉના વર્ષનો ભાવ 32, એને ગુણ્યા 100. 36 ચાલુ વર્ષનો ભાવ, અગાઉના વર્ષનો ભાવ 34, એને ગુણ્યા 100. ચાલો 31ના છેદમાં 30, એને ગુણ્યા 100 એટલે 103.33. 32ના છેદમાં 31 ગુણ્યા 100 એટલે 103.23. 34ના છેદમાં 32 ગુણ્યા 100 એટલે 106.25. 36ના છેદમાં 34, એને ગુણ્યા 100 એટલે 105.88. ચાલો પરંપરિત આધારિત સુધીનું કીધું હોત તો આપણા દાખલો પૂરો થઈ ગયો, પણ આપણે સામાન્ય ભાવનો સૂચકાંક ગણવાનું કીધું છે, એટલે આપણે પહેલાં શું કરવું પડશે? બધાનો સરવાળો. તો 2011 આ ત્રણેય વસ્તુમાં તો 100 જ છે. 2012માં ત્રણેયનો સરવાળો 326.11 થાય છે. પછી આ ત્રણેયનો સરવાળો 102 + 105 + 103.23, એટલે એનો સરવાળો થાય છે 310.95. 100.53 + 100 + 106.25 એટલે 306.78. 102.63 102.63 અને 105.88 એનો જવાબ આવશે 311.4. ત્રણ વસ્તુ છે, જો ચાર વસ્તુ હોત તો છેદમાં કેટલા આવી જાય? ચાર. ટૂંકમાં સરેરાશ ગોતવાની. શું ગોતવાની છે? સરેરાશ. તો આમાં તો 300 ના છેદમાં 3 કેટલા આવશે? જવાબ 100. 326.11 ના છેદમાં 3 એટલે શું જવાબ આવશે? 108.70. અને 310.95 એના છેદમાં 3 એટલે જવાબ આવશે 103.65. 306.78 એના છેદમાં 3 એટલે જવાબ શું આવશે? 102.26. 311.14 એના છેદમાં 3 જવાબ આવશે તમારે 103.71. જો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો છે એ તમારે પૂછાય પણ છે અને તમારે ગણતરી પણ કરવાની છે. હવે જે હું તમને દાખલો કહું છું એ તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર તમારા 12 જુઓ. પેજ નંબર 12 ઉદાહરણ છે 6 જોયું. એક ફ્લોર મિલમાં 3 ધાન્ય ઘઉં બાજરી ચણાનો લોટ 2011 થી 2015 સુધીની માહિતી નીચે પ્રમાણે છે.
આ માહિતી પરથી સાદી સરેરાશનો ઉપયોગ કરી અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતને ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરો. તો આ જ રીતે દાખલો ગણવાનો છે. પહેલાં તમારે આધાર વર્ષની રીતે, પછી પરંપરિતની રીતે, પછી ઉદાહરણ નંબર 7 જુઓ. એક શહેરમાં ગુના વિશેની માહિતી નીચે પ્રમાણે મળે છે. 2010ના આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારનો સામાન્ય સૂચક, એટલે ફક્ત અચલ આધારની, ફક્ત આ જ રીતની ગણતરી તમારે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક ખાલી એક ચોથું જે સ્વાધ્યાયનો દાખલો છે એ એક આપણે બાકી રહીએ છે. બાકી લગભગ બધું છે, 1.1 સુધીનું પૂરું થઈ ગયું છે. આગળ એક ઉદાહરણ, એકાદ ઉદાહરણ બાકી હશે, કારણ કે ચોથો દાખલો છે એટલે બાકી. તો એ આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં છે લઈ લેશું, અને પછી આપણે આગળના ચેપ્ટરમાં, એટલે કે 1.2માં આગળ વધશું. થેન્ક યુ વિદ્યાર્થીઓ.